ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગણિત માં ચેપ્ટર 7 એનો પ્રશ્ન 3 જોઈશું. પેટર્ન પૂર્ણ કરો. તો આ દાખલો મેં તમને શીખવાડી દીધો, ફરીથી કહી દઉં છું કે પહેલામાં આમની પેટર્ન હોય તો બીજામાં આમ ઊભું થાય, ત્રીજામાં પછી આમ, તો પછી આમ, પછી પાછું આવી આકૃતિ હશે, પછી સીધી જશે, બરાબર. હવે જુઓ આ આકૃતિમાં પહેલાં આવી આકૃતિ છે, આમથી પછી આમ ફરી, આમથી પછી આમ સીધી થશે, પછી આમ, તો પાછી આમ ઊંધી થશે, પછી પાછી આમ, આમ આડી, પછી આમ પાછી સીધી, પછી આમ. હવે અહીંયા જુઓ ગોળ છે, તો આ 1 2 3 હવે આ અહીંયા આવતા રહ્યા, પછી આ પાછા નીચે આવતા રહ્યા, મતલબ ઊંધું થઈ ગયું, પછી આ પાછું આમ આવતું રહ્યું, તો આમથી પાછું સીધું જશે, સીધાથી પછી આમ જશે, આમથી પછી આમ ઊંધું, ઊંધાથી પછી આ બાજુ. અહીંયા જુઓ ગોળ, ચોરસ અને ત્રિકોણ, તો અહીંયા ગોળ, ત્રિકોણ અને ગોળ, સોરી ચોરસ ત્રિકોણનો ગોળ, તો અહીંયા ત્રિકોણ ગોળનો ચોરસ. તો હવે શું આવશે? હવે અહીંથી જ ફરીથી પેટર્ન, કે ગોળ પહેલાં આવશે, બીજા નંબરે છે. અહીંયા જુઓ ગોળ પહેલા નંબરે, ચોરસ બીજા નંબરે, ત્રિકોણ ત્રીજા નંબરે, તો ત્રિકોણ ચોરસ પહેલા નંબરે આવી ગયું, ત્રિકોણ બીજા નંબરે, અને ગોળ છેલ્લા નંબરે ગયું. અહીંયા ત્રિકોણ બીજા નંબરે હતું, તે પહેલા નંબરે આવ્યું, ગોળ વચ્ચે અહીં ચોરસ પછી ગયું, તો હવે ગોળ પહેલા નંબર આવશે, ચોરસ બીજા નંબર, ને ત્રિકોણ છેલ્લું. હવે ચોરસ પહેલું આવશે, ત્રિકોણ બીજા નંબરે, ગોળ પછી, ત્રિકોણ પહેલું આવશે, ગોળ વચ્ચે, ચોરસ પછી. હવે આકૃતિમાં જુઓ આમાં ગોળ છે અને અહીંયા બે વચ્ચે લીટી કરેલી ને અહીંયા બે મીંડા, તો એ લીટી કેવી થઈ જશે? સીધી ને અહીંયા બે મીંડા થઈ જશે. આમાં એ લીટી આમ થઈ જાય ને અહીંયા બે મીંડા, પછી આ વચ્ચે થઈ જશે આમ બે, પછી આમ થઈ જશે આવી રીતના. પછી આ આકૃતિમાં જુઓ અહીંયા નીચે ખાલી એક લંબચોરસ છે, એની ઉપર આ ત્રિકોણ થયું, અહીંયા નીચે લંબચોરસ ત્રિકોણ છે ને એની ઉપર ગોળ, તો અહીંયા લંબચોરસ થયું, લંબચોરસની ઉપર ત્રિકોણ, પછી લંબચોરસ એની ઉપર ત્રિકોણ ને ગોળ. પછી આકૃતિમાં જુઓ એ આવો છે, બીજી આકૃતિમાં આમ ત્રાસો થશે, ત્રીજીમાં એકદમ આડો, ચોથીમાં થોડો આમ ત્રાસો, પાંચમીમાં એકદમ સીધો ઊંધો, છઠ્ઠીમાં આમ ત્રાસો, સાતમીમાં આમ આડો, આઠમીમાં આમ ત્રાસો, પછી અટી અહીંયા સીધો છે, થોડો ત્રાસો થયો, પછી આમ આડો થશે, પછી આમ નીચે આડો, પછી આમ ઊંધો થઈ જશે, પછી સહેજ આમ ખસશે, પછી સહેજ આડો થઈ જશે, પછી આમ ઊભો થઈ જશે. હવે પ્રશ્ન 4 પેટર્ન જુઓ અને ખાલી ખાનું પૂર્ણ કરો. તો અહીંયા જુઓ ચોરસ છે, અહીંયા જુઓ કે તમને આ જવાબ છે, અહીંયા ગોળ છે, અહીંયા ત્રિકોણ છે, તો આ ગોળ અહીં આવી જાય તો આ અહીં આવી જશે, પછી આ અહીં આવશે નીચે તો આ અહીંયા આવી જશે, પછી આ અહીંયા આવશે તો આ ઉપર જશે. એવી રીતે ત્રિકોણમાં જુઓ તો ત્રિકોણમાં અહીંયા છે, અહીંયા છે, પછી અહીંયા થશે, અહીંયા થશે, પછી આ ઊંધું સીધું, પછી આ બાજુ ને આ બાજુ થશે, પછી આવું ચોરસ ત્રિકોણ એની અંદર ત્રિકોણ, પછી આ ત્રિકોણ છે એની અંદર ચોરસ, પાછું ચોરસની અંદર ત્રિકોણ, પછી ત્રિકોણની અંદર પાછું ચોરસ. હવે ત્રીજામાં જુઓ કે આ ત્રિકોણ છે, એમાં અહીંયા ગોળ છે, પછી આવું આવશે આકૃતિ, તો એમાં ગોળ ખાલી હશે, પછી આવી આકૃતિ, તો એમાં ગોળમાં લીટા કરેલા હશે, ત્રિકોણ ખાલી હશે, પછી આવી આકૃતિ, તો એમાં ત્રિકોણમાં લીટા કરેલા હશે, ગોળ ખાલી હશે. આ બી, બી આમ છે તો આમાં બી ઊંધો થઈ ગયો, પછી આમ પાછો સીધો થયો, તો આમાં પાછો ઊંધો. તો પ્રશ્ન 5 આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી તમારા દાખલા ગણવાના અને એની પ્રેક્ટિસ કરીને વ્યવસ્થિત આકૃતિ દોરવાની છે.